આદિપુરના રાજેશ નટવરલાલ સોની સાથે થયેલી છેતરપિંડી બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપવામાં આવી હતી. બે આજથી 12 મહિના પહેલા અમારા મિત્ર જીતેન્દ્ર રચીરામાણીને એક સ્કોર્પિયો ભાડે આપી હતી. એ સ્કોર્પિયો ગાડીનો ભાડો એણે આપ્યો નહીં અને ખોટા ચેક આપ્યા, ગાડી પણ ક્યાંય ગીરવી રાખી અને ગામ મૂકીને ભાગી ગયો. અને ચેક મેં જ્યારે બેંકમાં નખાયા તો રિટર્ન થયા કે મેં એના ઉપર કાયદેસરની ફરિયાદ કોર્ટમાં કરેલ છે. એ ફરિયાદમાં એને સજાવે એવું છે, એને એના ફરિયાદ પાછી ખેંચવા માટે ને મેના ઉપર આદિપુરમાં એક ચીટિંગની ફરિયાદ કરેલી છે. બે ત્રણ જણા બીજા પણ છે જેની ગાડીના ભાડા એને નખેલો, એને પણ ફરિયાદ આદિપુરમાં આપેલી છે. એનું શું નામ છે ભાઈનું? અશોક મોર્યા છે એક ભાઈ અને બીજા કાંઈક માતંગભાઈ કરીને છે. બરાબર, એ લોકો ઉપર કેના ઉપર ફરિયાદ કરી છે? જીતેન્દ્ર રજીરામાણી. એ માણસ કોણ છે? એ જે મારા પૈસા લઈને ભાગી ગયો. પૈસા લઈને ભાગી ગયો છે. એના ઘરે જાય કોઈ પૂછા કરવા તો સીધી ધમકી આપે છે કે હું તમારા પર કેસ કરીશ, મારા ઘરે આવવાનું નહીં, પૂછા કરવા પણ ના આવે. આદિપુર પોલીસે કરેલ છે, અટકાયતી પગલા લીધા હતા. અમે એના ઘરે બી ક્યારે ગયા નથી, અમે એને ક્યારે બોલાવી પણ નથી. એકદમ ખોટી ફરિયાદ કરે છે અને ક્યારે પણ પોલીસ ચોકી હાલી જાય છે. એની નણંદ વકીલ છે, એટલે એ ક્યારે પણ પોલીસમાં ફોન કરીને ઉપર સાચીને કે આની ફરિયાદ લેવડો એવી રીતે કરીને ફરિયાદ લખાવે છે. અને લેડીઝ કોઈ પણ પોલીસમાં જઈને ફરિયાદ લેવી પડે પણ એની તપાસ કરે. અમે અગાઉ એટલી અરજીઓ કરેલી છે બધા પોલીસ ચોકીમાં, આઈજીને, ડીએસપી સાહેબને, ગાંધીનગર હાઈકોર્ટમાં, કે સાહેબ અમારા પર ખોટી ફરિયાદ કરશે. અમે સતત 4 વાર અરજી કરેલ છે કે ભાઈ આ ક્યારે પણ અમારી ઉપર ખોટી ફરિયાદ કરી શકે છે, છતાં એ પોલીસ ફરજ કરે છે અને અમને હેરાન કરે છે. અત્યારે મારા ઉપર એણે FIR નોંધાવી છે આદિપુર પોલીસમાં કે ભાઈ આ મને રોડ પર આવીને ધાકધમકી આપી ગયો ગાડીથી આવી ગયો. એ એકદમ ખોટી ફરિયાદ છે અને અમે એને ક્યારેય બોલાયા જ નથી. ધાકધમકી તો દૂરની વાત છે, અમે એનાથી ક્યારેય વાત જ નથી કરતા. પણ અમારી ફરિયાદમાં એના પતિને સજા લાગે એના માટે કરીને, અમને દબાવવા માટે કરીને આવી ફરિયાદો કરેલ છે. અને એના ઘરમાં જ 2 વકીલ છે, એ લખાવે છે. એનો જેઠ વકીલ છે, એની નણંદ વકીલ છે, તો એનો ખોટો સારો લે છે કાનૂનનો અને ખોટી ખોટી અરજીઓ કરી અને અમને એટલા હેરાન પરેશાન કરી નાખ્યા છે. અમે સામે 4-5 અરજીઓ કરેલ છે FIR નોંધવા માટે. અમે પણ પોલીસને કહીએલા, પોલીસ કહે છે ભાઈ તપાસ ચાલુ છે. અમારે પણ પોલીસને અરજ છે કે ભાઈ અમારી પણ FIR નોંધે અને એ લોકો પણ બધાને અરેસ્ટ કરે. અમારા ઘરે આવીને ધમકી આપી જાય, હું ઘરે ના હોઉં ત્યારે અમારી છોકરી સ્કૂલ જતી હોય કે ટ્યુશન જતી હોય એને પણ ધમકી આપી જાય. ને મારી વાઇફને આવીને વચમાં એને એનો ભાઈ, એનો જેઠ, એની બે માસી આવી અને ગાળો આપી ગયા હતા. મારી વાઇફે પણ પોલીસમાં અરજી આપેલી એક દિવસે, એના ઉપર હજી સુધી FIR કોઈ થઈ નથી. અરજી કરેલી છે 3 મહિનામાં અરજી કરેલી છે, તો એની FIR તરત લઈ લે છે. અને અમારી FIR પણ નોંધે, અમારી એવી અરજ છે કે ભાઈ અમારી તાત્કાલિક FIR નોંધે અને અમે આના ત્રાસથી મુક્ત કરાવે. અને ક્યારે પણ આ ખોટી ફરિયાદ કરવા આવે તો અમને તરત જ બોલાવી લે સામે કે ભાઈ આમાં શું વાત છે. બરાબર, એની FIR નોંધીને પછી અમને બોલાવે છે, પછી અમે જઈએ તો અમને તો બેસાડી જ દેવાના છે ખોટી રીતે. ઘટના ઘટી રહી છે એ બધી ખોટી છે, બિલકુલ ખોટી. તમારે ધમકાવી એના ઉપર તમારા કેસ ચાલુ છે. હા, એના માટે કેસ પાછા લઈ લો. તમે કેસ પાછો ખેંચવા માટે એમાં એને એને એના હસબન્ડને કાયદેસર ચેકમાં સજા લાગે એવું જ છે, એને ખબર છે. કારણ કે ખોટા ચેક આપ્યા છે. મારી પાસે બધા ટ્રાવેલ્સની ગાડીના પુરાવા જે IOC માં જે હાલતી હતી ત્યાં બધું રેકોર્ડ છે, ઓન રેકોર્ડ બોલે છે. એ બેન તમારા પર ખોટી ફરિયાદો કરે છે પોલીસ સ્ટેશનમાં જઈને, એ બેનનું નામ શું છે પૂરું? કિરણ જીતેન્દ્ર રોચીરામાણી. એનો રહેવાનું? એનો રહેવાનું SC 87 22 વાળી. 22 વાળી ક્યાં કને આવે? 22 વાળી અમારા ઘરથી થોડોક જ દૂર છે, શિવ મંદિરની બાજુમાં આદિપુર. આદિપુર, ઓકે. આને ખબર છે જ્યારે મારો પતિ ન હોય ને ત્યારે જ આવે ને ધમકી દે છે કે આ તો આટલું કેસ છે, હજી હું તારા પતિ પર વધારે કેસ કરવાની છું અને તું જોઈ લેજે. કેટલા જણા આવે છે તમને ધમકી દે છે? એની બે માસીઓ આવે છે અને ભાઈ ભાભી ની પોતે. શું નામ છે માસીનું? માસીનું નામ મને ખબર નથી, કેટલી જમાર માસી ને બધાને તેડીને આવી છું. તું બચીશ નહીં કેમ, તારા વરને તો જોજે ક્યાં ને ક્યાં અટકાવું છું. શું કહે છે તમારા વરને? છોકરીને એક વાર ધમકાવી પણ હતી.
ટ્યુશન જાતી હતી સાયકલ થી, તો હવે શું મારે મારા છોકરીને ટ્યુશન મોકલાવું કે ના મોકલાવું એ મેં પોલીસમાં કીધું પણ હતું. ત્યારે કીધું તમે પોલીસ સ્ટેશન? કાલે રાતે જ હું પોલીસ સ્ટેશનમાં ગઈ હતી અને પરમ દિવસે એને ધમકાવ્યું હતું. એને એના અગાઉ પણ મેં એકવાર અરજી કરી હતી, તો એને કીધું કે અમે પછી જોશું. એના પછી મારા નંદ ઓફ થઈ ગયા, તો અમે એમાં પડી ગયા, તો હું પોલીસ સ્ટેશન ગઈ નથી. કે તમને પૂછા કરવી ખબર ને, અમને શું ખબર કે તમે કિના હાથમાં મારી તપાસ દીધી છે. તમે પોલીસ સ્ટેશન જાઓ છો, શું તમારે પોલીસ સ્ટેશનમાં કઈ દવા મળે છે? એ કે તપાસ કરશું બસ એમ જ કહે છે. આગળ તો કઈ વધતા જ નથી. ક્યારે ગયા હતા તમે? એ તો 20 દિવસ પહેલા ગઈ હતી, અને એક તો કાલે 14 તારીખે, અને એક તો કાલે રાતે જ ગઈ હતી. કાલે કઈ તારીખ હતી? 4 11 2020 ખોટી ખોટી ફરિયાદો કરે છે, તમારું કહેવાનું એમ છે? બિલકુલ સાવ ખોટી ફરિયાદો, જેમાં કાંઈ એક જરા પણ સચ્ચાઈ નથી. કે બધાને ખબર છે કે ચીટિંગ જે પહેલાં પણ ભાગી ગયા છે, અગાઉ પણ પેપરમાં પણ આવી ગયું છે, નાખા ગામના રૂપિયા લઈને ભાગી ગયા. અમારા એકના રૂપિયા નથી. એના વિરુદ્ધ 4 થી 5 અરજી પોલીસમાં છે, કોર્ટમાં પણ એના ઉપર અત્યારે મકાનનો પણ કોઈ કેસ ચાલુ છે. અત્યારે તમે એ લોકો ઉપર ક્યાં ક્યાં ફરિયાદ કરી છે? અમે એના ઉપર અત્યારે બધી જગ્યાએ અરજી કરેલ છે. ડીજીપી સાહેબ ગાંધીનગર, સીઆઈડી ક્રાઇમમાં કરી છે, ચીફ જસ્ટિસ રામનાથ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે, ગૃહ વિભાગમાં કરી છે, ડીએસપી ડીઆઈજી ટોટલી જગ્યાએ અમે અરજી એની આપેલી છે. અત્યારે ની અમે તો અગાઉ અરજી આપેલ છે. 23/10 બરોબર, એનો કાંઈ જવાબ તમારે મળેલ છે? હજી સુધી કાંઈ જવાબ નથી. અને એને અરજી કર્યા પછી એને અમારા ઉપર એફઆઈઆર કરી છે. ખોટી ફરિયાદ કરી. 1 તારીખે અમને પોલીસ ચોકીમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારા ઉપર ફરિયાદ થઈ છે, તમે આવી જાઓ. અમે ના જ પાડી કે ભાઈ ખોટી ફરિયાદ છે, હું નહીં આવું. હજી તમને કાંઈ મનમાં હજી બીક કે કાંઈ એવો લાગે છે? હા, એ તો ક્યારે પણ હું ઘરે ના હોઉં તો પાછળ આવીને કામ પણ કરી શકે છે ને. એના તો ઘરના વકીલ છે. બરાબર, ઘરના છે એટલે એને તો કાંઈ તકલીફ પડવાની નથી.